जेतपुर में बे वर्ष बंद रहा बाद आ वर्षे जेतपुर सिटी काउंसिल द्वारा 6 दिवसीय मेळो योजाशे। जेतपुर मोटी हवेली ना महाराज बालकृष्ण लालजी महाराज तेमज जेतपुर जाम कंडोड़ा ना धारासभ्य जयेश भाई रादड़िया द्वारा मेळो खुल्लो मूक्यो हतो। 17 तारीख थी 22 तारीख सुधी मेळो योजाशे ने बे वर्ष बाद लोक मेळो योजाता जेतपुर वासीओमां अनेरो उत्साह जोवा मळी रह्यो छे। जेतपुरना जन्माष्टमीना मेळामां 6 दिवस सुधी जेतपुर वासीओ उमटी पड़शे। मेळामां आ वर्ष नवी नवी राइड आवता बाळकोमां उत्साह जोवा मळी रह्यो छे। जेतपुर जाम कंडोळाना धारासभ्य द्वारा जन्माष्टमीनी शुभकामनाओ पाठवी हती। जेतपुरने आंगणे सिटी काउंसिल ऑफ जेतपुर द्वारा 6 दिवसीय भव्य लोकमेळानो आयोजन करवामां आव्युं छे अने आजे आ लोकमेळाने जाहिर जनता माटे खुल्लो मूकवामां आव्यो छे। छेल्ला 2 वर्षथी कोरोनाने हिसाबे લોકમેળાઓ બંધ હતા ત્યારે આ વખતે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ છે અને 6 દિવસ સુધી આ લોકમેળો વ્યવસ્થિત રીતે લોકો માણી શકે, કારણ કે જન્માષ્ટમીનો તહેવાર જ એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો લોકમેળાનો આનંદ લેતા હોય છે અને જન્માષ્ટમીનો પર્વ તહેવારની ભવ્ય રીતે ઉજવણી થતી હોય છે, ત્યારે આ લોકમેળાનો લાભ લેવા માટે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને હું અપીલ કરું છું। સાથે સાથે સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના તમામ મેમ્બરોનો પણ આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમામ મેમ્બરો એક ઉદ્યોગપતિ હોવાના નાતે પણ આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। સિટી કાઉન્સિલ ઓફ જેતપુર અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થા છે અને આ લોકમેળામાંથી જે કાંઈ બચત રકમ થશે એ જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના સેવાકીય પ્રવૃત્તિ માટે વાપરવામાં આવશે, એટલે એમને સંસ્થાને પણ અભિનંદન આપું છું અને સાથે સાથે જન્માષ્ટમીના પર્વની સૌને શ્રદ્ધાપૂર્વકની શુભેચ્છા આપી અને આ લોકમેળો આજથી જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા માટે આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે।